નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરેશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર. ઇલેક્ટ્રિકલ રિક્ષા ખરીદવા માટે સરકાર છે રૂપિયા 48,000ની સબસિડી આપે છે. વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરી. ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક મિત્રો કરી દેજો, બિલકુલ ફ્રી છે. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર. બેટરી સંચાલિત ઇલેક્ટ્રિકલ રિક્ષા ખરીદવા માટે છે સરકાર સહાય આપે છે. મિત્રો, જો તમારે છે એ બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન ખરીદવું હોય તો એના માટે સરકાર છે સબસિડી આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નગરો અને શહેરોની અંદર છે વાહનોથી ચાલતા જે વાયુ પ્રદૂષણને અટકાવવા માટે બેટરી સંચાલિત છે ઇલેક્ટ્રિકલ રિક્ષા ખરીદવા માટે છે એ વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થી માટે છે એ બેટરી સંચાલિત ઈ રિક્ષા માટે છે સરકાર સહાય આપે છે. હવે વાત કરીએ મિત્રો, વાત કરીએ જરૂરી પુરાવા કયા કયા જોશે. વ્યક્તિગત લાભાર્થી તરીકે તમે અરજી કરતા હોવ તો તમારા પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને ત્રિચક્રીય વાહન ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. આ બે ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને જો તમારે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાં આવતા હોવ, એટલે કે એસી એસટીમાં આવતા હોવ, દિવ્યાંગ આવતા હોવ, મહિલા સાહસિક હોય, સ્ટાર્ટઅપ સાહસિક હોય, અતિ ગરીબની અંદર આવતા હોવ, ગરીબીની અંદર આવતા હોવ, બિન અનામત વર્ગના લોકો હોય કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય, તો તમારે એ ડોક્યુમેન્ટની જરૂર પડશે. બરાબર, જે એ અંગેનો છે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોશે. આ તમને લાગુ પડતું હોય તો જ તમારે ડોક્યુમેન્ટ આપવાનું છે. હવે સંસ્થાકીય લાભાર્થી હોય તો એને સંસ્થાના નોંધણીના પ્રમાણપત્રની જે પ્રમાણિત નકલ અથવા સંસ્થાનું લાઇટ બિલ હોય, પ્રોપર્ટી ટેક્સ બિલ હોય, બરાબર, એની નકલ જોશે. સંસ્થાના ત્રિચક્રીય વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ જોશે. અરજીપત્રક છે કોને જમા કરાવવાનું, આ તમારે ફોર્મ ભરીને કોને જમા કરવાનું. અરજીપત્રક છે તથા મોડલની તમે પસંદગી કરી રહ્યો છે, બરાબર, એના અધિકૃત જે ઉત્પાદક ડીલરો હોય, બરાબર, એ ડીલરને જમા કરવાનું છે અથવા તમારા જેડાની કચેરીમાં પણ તમે જમા કરાવી શકો છો. હવે પ્રાથમિકતાના ધોરણો કોને કોને છે મિત્રો. જો વ્યક્તિગત લાભાર્થી હોય તો રિક્ષા ચાલક હોય તો એને આપવામાં આવે. મહિલા સાહસિક હોય, યુવા સ્ટાર્ટઅપ સાહસિક હોય, બરાબર, શિક્ષિત બેરોજગાર હોય, અનુસૂચિત જાતિમાં આવતો હોય, બરાબર, સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલો કોઈ ગરીબ હોય, અતિ ગરીબ હોય, અનુસૂચિત જનજાતિમાં આવતો હોય, કોઈ દિવ્યાંગ આવતા હોય, બિન અનામત વર્ગના લોકો હોય કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય, બરાબર. સંસ્થાકીયની અંદર છે સહકારી મંડળી હોય, યાત્રાધામો હોય, કહેવાય ને કે બિન નફાકારક કોઈ સંસ્થા હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય કે શૈક્ષણિક સંસ્થા હોય, એ લોકોને પણ છે આજે ક્રમ મુજબ છે એ પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. મિત્રો, હવે વાત કરીએ મળવાપાત્ર સહાય શું રહેશે. મિત્રો, બેટરી સંચાલિત તમે ઈ રિક્ષા ખરીદો છો તો તમને આમાં 48,000 રૂપિયાની સબસિડી છે રાજ્ય સરકાર આપે છે. સબસિડીનો લાભ છે એ ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જમા થશે. મિત્રો, અરજીપત્રક છે કઈ જગ્યાએ ઉપલબ્ધ થશે, તો કે જેડા દ્વારા જે અધિકૃત હોય એના ડીલર હોય એના પાસેથી તમને મળી જશે અથવા તમારા વેબસાઇટ છે વેબસાઇટ ઉપરથી પણ તમને આનું અરજીપત્રક છે મળી જશે. મિત્રો, એનો વિડીયો પણ બનાવેલો છે. જેડાની જે વેબસાઇટ છે મિત્રો, અહીંયા એના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. હેલ્પલાઇન ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો અથવા જેડા દ્વારા જે અધિકૃત ડીલર હોય એનો તમે સંપર્ક કરી શકો છો. ડીલરનો કોન્ટેક્ટ પણ તમને અહીંયા આપી દીધેલો છે. મિત્રો, આ ડીલરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અલગ અલગ જે જિલ્લા વાઇઝ છે અહીંયા ડીલરો છે, જો આ તમે આનો કોન્ટેક્ટ કરી શકો છો. ડાયરેક્ટ તમે જેડાની જે વેબસાઇટ છે અહીંયા જેડાની વેબસાઇટ ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, વધારે માહિતી માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ખાસ કરીને આ વિડીયો છે તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો. જે લોકોને છે એ રિક્ષાની જરૂર હોય, બરાબર, ઇલેક્ટ્રિકલ રિક્ષા ખરીદવું હોય તેના માટે સરકાર છે સરસ મજાની 48,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે.